સોનુ હજુ સુધી આવી કેમ નહીં? મમ્મીજી આવી ગઈ બેટા. તે કોમલને સમજાવી દીધું છે ને કે એને હમણાં અહીંયા નથી આવવાનું. કોમલ ઠીક તો છે ને? કોમલબેન બિલકુલ ઠીક છે, પણ પાછા તે અને હિનાબેને સવાલો કર્યા હશે એટલે પાછી જવાબો આપીને માનસિક તાણમાં તો નથી આવી ગઈ ને? ના, બિલકુલ નહીં. ઉપરથી એ બધી વાત કરીને એમનું મન હળવું થઈ ગયું. પણ હવે ઉત્સાહમાં ને ઉત્સાહમાં પાછી ઘરે તો નહીં આવી જાય ને? નહીં આવે ઘરે. મેં અને ભાભીએ મળીને એમને સમજાવ્યું છે કે જ્યાં સુધી મિહિર અને એના પપ્પાનો ફોન એમને ન આવે ત્યાં સુધી એમને ત્યાં જ રહેવાનું છે અને રાહ જોવાની છે. હાશ, હવે આપણને કોઈ ડર નથી. હવે મિહિર શું અને માધુરીબેન શું? આપણે કોમલને કઈ સુરક્ષિત જગ્યાએ રાખી છે એ કોઈ નહીં જાણી શકે. સાચી વાત છે, કોમલબેન ક્યાં છે એની તો કોઈને ખબર નહીં પડે. પણ તે પેલું રેકોર્ડિંગ તો બરાબર તપાસ્યું છે ને? બધું બરાબર રેકોર્ડ થયું છે ને? એકદમ પરફેક્ટ. આપણે જે રીતે પ્લાન કર્યું હતું એ રીતે જ થયું છે. અને એ રેકોર્ડિંગમાં કોમલબેને ક્લિયરલી કહ્યું છે કે એમને લગ્ન કયા કારણસર કર્યા છે. પણ કોમલને આ રેકોર્ડિંગ વિશે કોઈ શંકા તો નથી ગઈ ને? ના, બિલકુલ નહીં. ઉપરથી એ બિચારા તો આપણા ટેન્શનમાં હતા કે ક્યાંક મિહિર અને એના પરિવારવાળા આપણને હેરાન ન કરે કે તકલીફ ન પહોંચાડે. તને સોંપેલું કામ તો તું કરી આવી, એટલે બસ હવે આરવ આવે ને એટલે આપણે નિશ્ચિંત થઈ જઈએ. માં, પ્લીઝ. માં, મેં વાત કરી હતી ને ધીમંતભાઈ. ભાઈ, આ રીતે મારા ઘરે આવીને અમારી મદદ કરવા માટે તમે તૈયાર થયા, તમારો ખૂબ ખૂબ આભાર. અરે, એમાં આભાર ના માનવાનો હોય. જયરાજભાઈ અને એના પરિવારને મદદની જરૂર હોય તો અમારે મદદ કરવાની જ હોય. ગેસ્ટ આવતા જશે, આવો ઉપર, તમે અમારા રૂમમાં બેસો. ઓકે, શ્યોર. એક મિનિટ. હા, ને તમે સાથે જ રાખો. સોનુ, મહેમાનો આવીને અહીં બેસશે ત્યારે એમના સ્વાગતની જે તૈયારી કરવાની છે એ આરવે કરી છે કે નહીં? મમ્મીજી, એ તૈયારી તો આરવ ધીમનભાઈને લેવા ગયા ને એની પહેલેથી કરી દીધી છે અને લેપટોપ મારા રૂમમાં છે. બસ હવે થોડા જ કલાકોમાં આપણી કોમલ આ બળજબરીના લગ્ન બંધનમાંથી મુક્ત થઈ જશે. ઠાકોરજી, અમારી લાજ રાખજો. આરવ, આ લોકોનો આવવાનો સમય થઈ ગયો છે, આપણા વકીલ હજુ સુધી કેમ નથી આવ્યા? બસ હમણાં થોડી વારમાં આવતા જશે. આરવ ભાઈ, આઈ એમ સો સોરી, આવવામાં થોડું લેટ થઈ ગયું. પેપર્સ બધા રેડી છે ને? હા, તમે કહ્યું એ પ્રમાણે બધા જ પેપર્સ રેડી છે. પેપર્સ જોઈને લોકો કન્વિન્સ તો થઈ જશે ને? આ પેપર્સમાં તો વાંધો નહીં આવે, પણ સાઇન જોઈને કદાચ. ઇટ્સ ઓકે, એ બધું આપણે જોઈ લઈશું. બાકીની બધી વાત છે ને એમનો જે લોયર આવે એની સાથે કરી લેજો. ઓકે, પ્લીઝ બેસો. મુંદરાઓ કે વકીલ સાહેબ, આવો અંદર. તમારી તો સૌથી પહેલા જરૂર પડશે. ભાઈ ધવે, આ મારે લોયર છે, મિસ્ટર જિગ્નેશ. અને આ નિલેશભાઈ છે, અમારા લોયર. એક કામ કરીએ, પહેલા આ બંનેને વાત કરી લેવા દો, બધા પેપર્સ ચેક કરી લેવા દો. શ્યોર. બાય ધ વે મિહિર, તારા પપ્પા ક્યાં છે? ડેડ, એ અહીંયા નજીકમાં જ છે. એમણે મને બધા પેપર્સ ચેક કરવાનું કહ્યું છે. બધું બરાબર હોય, તમે લોકોએ કોઈ પણ જાતની ચાલાકી નહીં કરી હોય એ ચેક કર્યા પછી જ હું એમને ગ્રીન સિગ્નલ આપીશ અને પછી જ અહીંયા આવશે. ઓકે, નિલેશભાઈ, જિગ્નેશભાઈને બધા પેપર બતાવી દો. જિગ્નેશભાઈ, બધું બરાબર છે ને?
હા પેપર તો બધા બરાબર છે પણ શું આ સાઇન મિસ્ટર જયરાજભાઈ પોતે જ કરી છે એની શું ખાતરી વોટ ડુ યુ મીન આ કોન્ટ્રાક્ટ પપ્પાએ જ મોકલાવ્યો છે સાઇન કરીને પણ એસ પર લો આ સાઇન જો મારી હાજરીમાં કરાય ને તો આ કોન્ટ્રાક્ટ વેલિડ ગણાશે દેટ મીન્સ તમે લોકો અમને મૂરખ બનાવવા માંગો છો રાઈટ તમને શું લાગ્યું કે તમે લોકો આમ અમારી સાથે રમત રમશો ને અમે ચલાવી લેશું જેણે રમત માંડી છે એને પહેલા બોલાવો બાકી હું તો આ રમત રમવા માટે તૈયાર જ છું તમે અચાનક હા બેટા મને હતું જ કે આ લોકો આવો જ કોઈક પોઈન્ટ લાવીને નડીને ઉભા રહી જશે એટલે મને થયું કે ચાલો આજે ને આજે જ ઘરે પહોંચી જાઓ અને આમે તમને બધાને મુસીબતના સમયમાં આ રીતે એકલા છોડીને હૈદરાબાદ બેસી રહું એટલો બેજવાબદાર તો નથી જ હવે અમારો પરિવાર કોઈ પણ શસ્ત્ર વગર લડવા માટે તૈયાર છે બોલાવો તારા બાપને અને કહી દે ને કે ફોનો પર આ રીતે લપાઈ છુપાઈને ડરાવવા ધમકાવવાનું બંધ કરી દે મરદની જેમ સામી છાતી આવીને ઉભો રહે હેલો હેલો ડેડ તમે અહીંયા આવી જાઓ હું જાણું છું કે એ લોકોએ આપણને અને ખાસ કરીને કોમલને બહુ હેરાન કરી છે પ્લીઝ મિહિરના પપ્પાને જોઈને તો તારું મગજ ના ગુમાવતી જરાય નહીં યાર મેં મારું મગજ પહેલેથી જ ઠંડુગાર કરી નાખ્યું છે એમાં હવે તો તારા પપ્પા આવી ગયા છે એટલે મને રૂપિયા ભાર નહીં એ ચિંતા નથી અને આમે હવે આપણે કંઈ કરવાનું રહેતું જ નથી તારા પપ્પા છે ને પહોંચી વળશે આ લોકોને ડેડ મારા સાસરામાં તમારું સ્વાગત છે આ તારા પપ્પા છે મજુમદારભાઈ તમે હા હું મને તમારા વેવાઈના નવા રૂપમાં જોઈને નવાઈ લાગી ને કઈ રીતે શક્ય છે નો ધીસ ઇઝ નોટ પોસિબલ હું હોઉં ત્યાં બધું જ પોસિબલ છે અરે ચલો ચલો લાવો પ્રોપર્ટીના પેપર્સ લાવો એટલે કામ પતે ચલો નો હું નથી માનતો કે મિહિર તારો દીકરો છે નક્કી આમાં પણ તારી કોઈને કોઈ ચાલ છે ના પપ્પાજી આમાં આ માણસની કોઈ જ ચાલ નથી કોમલબેને જાતે જ મને કહ્યું હતું કે મજુમદાર અંકલ જ મિહિરના પપ્પા છે પણ તમે તો મારા ભાઈ બન્યા હતા ભાઈ થઈને બહેનના પરિવારને બરબાદ કરવા માટે નીકળ્યા મારું નામ મહેન્દ્ર મજુમદાર છે અને હું બદલો લેવા માટે કંઈ પણ કરી શકું છું કોઈ પણ હદ સુધી જઈ શકું છું પણ મિહિર તમારો દીકરો કઈ રીતે હોઈ શકે
તમારા દીકરાનું નામ તો મિહિર નથી, એમ જ ને? તમારું અનુમાન સાચું છે, મિહિર મારો દીકરો છે એ વાત સાચી, પણ એનું સાચું નામ મિહિર નથી. આ શું ભવળા માંડ્યા છે? આનું નામ મિહિર નથી તો બીજું શું છે? આ નામ તો મેં હમણાં હમણાં જ આપ્યું છે, એનું સાચું નામ સુકેશ છે. સુકેશ મજુમદાર. આ સુકેશ છે? હા, સુકેશ. નાનપણમાં છે ને મારો સુપુત્ર હોસ્ટેલમાં ભણતો હતો, ત્યાંથી મેં એને અમેરિકા ભણવા મોકલ્યો. ત્યાં કઈ નહીં ઉકાળી શક્યો એટલે મેં એને દુબઈ રવાના કર્યો. ત્યાં પણ કઈ નહીં કરી શક્યો, એકડા વગરનું મીંડું જ રહ્યો જેની કોઈ કિંમત નથી હોતી. એટલે પછી મેં નક્કી કર્યું કે મારા ખોટા રૂપિયાને તમારી સામે હથિયાર તરીકે વાપરીને એનો સદુપયોગ કરો. ધ્યાનથી સાંભળ સુકેશ, આજથી તારું નવું નામ છે મિહિર. તારા નવા નામના બધા ડોક્યુમેન્ટ તૈયાર કરાવી રાખ્યા છે. આ છે તારો પાસપોર્ટ, હિયર ઇઝ યોર આધાર કાર્ડ અને આ પેન કાર્ડ. હવે તારે જયરાજ મહેતાની ચકલીને તારા પ્રેમના પાંજરામાં પૂરીને એની સાથે લગ્ન કરીને આપણા ઘર સુધી લઈ આવવાની છે. ડોન્ટ વરી ડેડ, તમારું કામ થઈ જશે. મને આશ્વાસનમાં નહીં, પરિણામમાં રસ છે. આ તારો છેલ્લો મોકો છે. પણ તે મારી સાથેની દુશ્મનીનો બદલો મારી કોમળ સાથે શું કામ લીધો? આના માટે તે જ મને મજબૂર કર્યો છે જયરાજ. તે મને વેપારી એસોસિએશનમાં હલકો સાબિત કર્યો, મારી દરેક ડીલમાં નડીને તે મને નુકસાન પહોંચાડ્યું છે. મારી દીકરી માટે તારા આરવનો હાથ માંગ્યો હતો, એ ઓફર પણ તે ઠુકરાવી, એટલે સજા તો ભોગવવી જ પડશે ને. અરે પણ તમારી દુશ્મની પપ્પા સાથે છે, તમારા વચ્ચે કોમલને શું કરવા લાવ્યા? કારણ કે અમારી દુશ્મની વચ્ચે તમારા માતૃશ્રી આવ્યા ને, એટલે અમેરિકાનો ઓર્ડર કેન્સલ કરાવીને મેં તને બરબાદ કરવાનો પ્લાન બનાવ્યો હતો. એ પ્લાન તમે ફ્લોપ કર્યો, બટ ઓબ્વિયસલી એટલે મારે બીજો પ્લાન બનાવવો જ પડે ને. પણ ત્યારે તમે બધાની વચ્ચે મારી માફી માંગીને મને તમારી બહેન બનાવી હતી, તમારી ભૂલ સ્વીકારી હતી, અને હવે? હા, મેં માફી માંગી હતી, કારણ કે તે દિવસે તમે જે સગાવાલાઓની વચ્ચે મારું અપમાન કર્યું હતું ને, એટલે મારી પાસે માફી માંગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. અને તે દિવસથી મેં નક્કી કરી તમે જે રમત રમીને મારું અપમાન કર્યું છે ને, એનો બદલો હું વ્યાજ સાથે લઈશ. તે દિવસથી સૂતા જાગતા ઉઠતા બેસતા મારું એક જ ધ્યેય હતું, તને રસ્તા ઉપર લાવવા. અને ધ્યેય આજે પૂરું થશે. આરવના પપ્પા સામે બદલો લેવા માટે તમે બીજું કંઈ પણ કરી શક્યા હોત, મારી કોમલની જિંદગી શું કામ બરબાદ કરી? મારો હિસાબ બહુ ચોખ્ખો છે, દીકરીની સામે દીકરી. તમે લોકોએ મારી દીકરીને રિજેક્ટ કરીને અમને દુખી કર્યા, એ જ રીતે મેં તમારી દીકરીને સિલેક્ટ કરીને તમને દુખી કર્યા. હિસાબ બરાબર? તમે બદલો લેવા માટે મારી બહેનની જિંદગી સાથે આવી ગેમ રમી. તમને નહીં છોડું અને તમારા દીકરાને પણ નહીં છોડું. નહીં આરફ, આપણે કાયદો હાથમાં નથી લેવું. પણ પપ્પા, ના પાડીને મેં એકવાર. ભાઈ, તું ક્યારે આવ્યો? જોકે સારું થયું તું આવી ગયો, નહીતર આ તમે બહુ ખોટું કર્યું ભાઈ. કોઈ પણ વાગ ગુના વગર તમે મારી કોમલને. જો શું સાચું કે શું ખોટું એનું પ્રમાણપત્ર લેવા હું અહીં નથી આવ્યો.
મને ફક્ત પ્રોપર્ટીના પેપર્સમાં રસ છે. કમ ઓન, ચલો લાવો પેપર્સ લાવો. આ પેપર્સ હવે તને નહીં મળે. આ શું મજાક છે? શું કામ નહીં મળે પેપર્સ? તારા દીકરાનું નામ શું છે? શું? પૈસાદાર બનવાની લાઈમાં તારા કાન પણ ગયા મઝમદાર. મેં તને એમ પૂછ્યું કે તારા દીકરાનું નામ શું છે? સુકેશ. પણ આ પેપર્સ પર તો મિહિરનું નામ લખ્યું છે, તો આ પેપર્સ અમે તને શું કામ આપીએ? ના, નામ મિહિર હોય કે સુકેશ, શું ફરક પડે છે? દીકરો તો મારો જ છે ને. ઓ યા યા, એ સુકેશ તારો જ દીકરો છે એ વાત સાચી, પણ મારા જમાઈનું નામ તો મિહિર છે ને. હવે જ્યારે નામ જ ખોટા છે ત્યારે હું મારી આ આખી મિલકત તને કે તારા આ દીકરાને કઈ રીતે આપું? હાઉ એન્ડ વાય? જો તમે ઓવર સ્માર્ટ બનવાની કોશિશ નહીં કરો, ગયા વખતે તમે ડાપણ વાપરીને જયરાજને બચાવી લીધો હતો, જેનું તમારે આ ભોગવવું પડે છે. એટલે હવે કોઈ પણ જાતની ચતુરાઈ કરશો ને તો પરિણામ સારું નહીં આવે, તમારી દીકરી બદનામ થઈ જશે. મારી દીકરીની ચિંતા કરવા માટે અમે બધા છીએ, એટલે તું એની ચિંતા નહીં કર, તું માત્ર તારા દીકરાની ચિંતા કર. હા, અને આ કાગળિયા તો તમને કોઈ કાળે નહીં મળે. એ આ તો ચીટિંગ કહેવાય. અચ્છા, તો તે જે અમારી સાથે કર્યું એને શું કહેવાય? એને પણ તો ચીટિંગ જ કહેવાય ને. એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી દીકરીએ મારા દીકરા સાથે લગ્ન કર્યા છે, એ અમારા ખાનદાનની વહુ છે. જ્યારે અમને આ લગ્ન જ માન્ય નથી, તો તમારા દીકરાની વહુ કે તમારા ખાનદાનની વહુ હોવાનો તો સવાલ જ ઉભો નથી થતો. યસ, કારણ કે તમે લોકોએ કોમલને બ્લેકમેલ કરી ધમકાવીને જબરજસ્તી મેરેજ માટે હા પડાવી હતી, એટલે અમારા માટે આ મેરેજની કોઈ વેલ્યુ જ નથી. કોમલે મિહિરના પ્રેમમાં પડીને એની મરજીથી લગ્ન કર્યા છે. અરે, તમે હમણાં જ તો કહ્યું કે તમે પોતે જ મિહિરને કહ્યું હતું કે કોમલબેનને પોતાના પ્રેમમાં પાડે, તો પછી આમાં કોમલબેનની મરજી ક્યાંથી આવી? અને કોઈની દીકરીને એની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા એ પણ ગુનો જ બને છે. અને તમે તો તમારા પોતાના દીકરાની ખોટી ઓળખ ઊભી કરીને કોમલ સાથે મેરેજ કરાવે છે, એટલે એ પણ એક ગુનો જ છે. મેં ગુનો કર્યો છે કે નહીં એ તમે લોકો નક્કી નહીં કરો ને, પ્લીઝ. અમે ભલે ના કરીએ, પણ જેના હાથમાં સત્તા છે એ તો કરી જ શકે ને. ધીમનભાઈ, જરા આવજો તો. કમિશનર સાહેબ, તમે તારા માટે કમિશનર છે, પણ મારા માટે તો મારા જીગરજાન મિત્ર છે. મારી વિનંતીને માન આપીને તે ઊભી કરીને આટલી મોટી મુસીબતમાં મારી મદદ કરવા માટે આવ્યા છે. નહીં, એટલે કમિશનર સાહેબ માટે મને પણ બહુ માન છે. હું એમનાથી એટલા માટે નથી ડરતો કે તમે લોકો કઈ જ સાબિત નહીં કરી શકો. અચ્છા, સાબિત તો બધું થઈ ચૂક્યું છે મિસ્ટર મજુમદાર. તમે ક્યારના જે બોલી રહ્યા હતા ને એ બધું જ આ કેમેરામાં આવી ગયું છે. અને આ જે કેમેરો દેખાય છે ને એ મારા બેડરૂમમાં જે લેપટોપ છે એની સાથે કનેક્ટેડ છે, એટલે તમે અહીંયા જે પણ ભવાઈ કરીને એ સાહેબે ત્યાં બેસીને જોઈ પણ ખરા અને સાંભળી પણ ખરા.